હેલો ફ્રેન્ડ્સ તમે અમારી ચેનલને પહેલી વખત જોતા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો ત્યાર ત્યારબાજુમાં બેલ આવશે તેના પર ક્લિક કરવાથી અમારા આવનારા વિડીયોની માહિતી તમને એક નોટિફિકેશન બેલ દ્વારા મળતી રહેશે અને સવારે આઠ વાગે અમારા ડેલી વિડીયોની તમને માહિતી મળશે કેમ છો મારા ગુજરાતીવાળા વિદ્યાર્થી મિત્રો તમે બધા મજામાં જશો અને મજામાં જ રહેવાનું તો આજે હું થોડો પડે લોકમેળા વિશેની માહિતી કે કે લોકમેળા તે ઓળખાય છે કે સ્થળ ઓળખાય તેમનો સમય કયો છે તેમનો મહત્વ શું છે તેના વિશે આપણે માહિતી મેળવવાનું છે તો મિત્રો તમે એમાં ચેલેમાં પહેલી વાત આવ્યા હોય તો નીચે એક લાલ બટન છે સબસ્ક્રાઇબ કરવાનું સબસ્ક્રાઇબ કરી લેજો અને બાજુમાં ના નામ તક બેલ છે તેના પર ક્લિક કરજો એટલે ડેલી અમારા આવનારી વિડીયોની માહિતી તમને એક નોટિફિકેશન બેલ દ્વારા ટિંગ દ્વારા અવાજ આવશે તો જોઈએ આજના

ત્રિનેતેશ્વર મહાદેવનું મંદિર લખપતના રાજા કર્ણસિંહ તેમની પુત્રી કર્ણબાની યાદમાં મંદિર બંધાવ્યું હતું તેનું મહત્વ શું છે તેનું મહત્વ છે લોક વાયકા મુજબ અર્જુને અહીં દ્રૌપદીના સ્વયંવર મસ્તવેદ કર્યો હતો તે પ્રદેશને પાંચાલ ભૂમિની ઓળખાય છે આ મેળો રંગબેરંગી ભરત ભરેલી ક્ષત્રિયો માટે પણ જાણીતો છે ભરવાડના કોમના યુવક યુવતીઓ ઉંડો નુત્ય મેળો કઈ જગ્યાએ સુરેન્દ્રનગરમાં તેનું સ્થળ ક્યાં છે દુધરેજ સુરેન્દ્રનગર સમય શું છે અષાઢ બીજનો દુધરેજ નો મેળો ભરાય છે ત્રણ નંબર વોઢાનો મેળો અમદાવાદમાં વઢાનો મેળો ગુજરાતનો સૌથી મોટો મેળો છે કેટલો ગુજરાતનો સૌથી મોટો મેળો ક્યાં આવેલો છે તો વઢામાં અમદાવાદમાં તેનું સ્થળ ક્યાં છે અમદાવાદ જિલ્લા ધોળકા તાલુકાના વઢા ગામે પાસે સતલજ નદીના સંગમ ખારી વાત્રક શેઢી મેક્સો હાથમતી અને સાબરમતી નદીના કિનારે ભરાય છે તેનો સમય શું છે કારતક અગિયારીસ કાર્તક પૂનમના દિવસે તે ભરાય છે દેવ ઉઠી અગિયાર તરીકે પણ દેવ દેવદેવળી તરીકે પણ જે છે દેવ દેવળી આપણે કહેવાય છે ત્યારે તેમને ઉજવાનો આવે છે વઢારનો મેળો મહત્વ શું છે આ મેળો પશુઓનો મેળો છે જે ગધેડાની લેવેજ માટે જાણીતો છે અને ગ મેળો પણ કહેવામાં આવે છે

શામળાજીનો મેળો અરવલ્લી જિલ્લાના મેશ્વ નદીના કિનારે શામળાજીનો ભરાય છે શું શામળાજીનો મેળો ભરાય છે કઈ નદીના કિનારે તો મેક્ષો નદીના કિનારે સમય કારતક અગિયારસ થી કારતક પૂર્ણિમા દિવસે દેવ ઉઠી અગિયાર દેવ દિવાળીના દિવસે જ તેનું મહત્વ શું છે આ મેળામાં આદિવાસી અને ભીલ કોમના આદિવાસો ઉતરી આવે છે અહીંયા પાંચ નંબર ડાકોરનો મેળો માણેકકારીનો મેળો કઈ જગ્યાએ ભરાય છે ખેડાની અંદર ડાકોરનો મેળો ખેડા જિલ્લાના ડાકોર ખાતે રણછોડ રાયના મંદિરના પ્રાંગણમાં ભરાય છે તેનો સમય શું છે તે ડાકોરનો મેળો આમ તો દર પૂનમે ભરાય છે પરંતુ સૌથી મોટો મેળો આસો માસની પૂનમે કે શું કહેવાય શરદ પૂર્ણિમા દિવસે ભરાય છે ક્યારે શરદ પૂર્ણિમા ક્યારે આવે છે

સ્થળ ખેડા જિલ્લાના ભાગવેલમાં કાર્તક માસની મહાદેવનો મેળો મેળો ભરાય છે નંબર કઈ પૂનમે જુનાગઢમાં સ્થળ જુનાગઢ જિલ્લા પાસે ગિરનારની તળેટીમાં સુવર્ણરેખા નદી નજીક આવેલા ભવનાથ મહાદેવના મંદિરે આ મેળો ભરાય છે તેનો સમય મહાવેસ તેરેસ ના રાત્રે મહાદેવ ચૌદ ના દિવસે તે ભરાય છે મહત્વ શું છે આ મેળા ભવનાથના મેળાનું તો આ મેળામાં હજારો અધોરી બાવાઓ છે સંખ્યા કુંડમાં સ્નાન કરે છે જે શું કહે છે ધૂપ હોય છે તેનાથી તે સ્નાન કરે છે ઝંડનો મેળો ઝુંડનો મેળો જૂનાગઢની અંદર તે ચોરવાડ જુનાગઢમાં થાય છે ત્યાર પછી ગિરનારની લીલી પરિક્રમા જુનાગઢ દે દિવસે કાર્તિક અગિયાર થી કાર્તિક પૂનમ ના દિવસે કેટલા અગિયાર થી પૂનમ ના દિવસે દિવાળી પછી અગિયાર ત્યારે અગિયાર નંબર પલ્લી નો મેળો ગાંધીનગર સ્થળ ગાંધીનગરના રૂપાલ ગામે સમય આસો સુદ નોમ ના દિવસે મહત્વ શું છે આ મેળામાં માતાજીની પલ્લીને શુદ્ધિ ચડાવવામાં આવે છે કે શુદ્ધ ઘી કઈ જગ્યાએ ચડાવવામાં આવે છે તો પલ્લીના મેળામાં ગાંધીનગરની અંદર ત્યાર પછી નંબર વસંતોત્સવ ગાંધીનગર ગાંધીનગરની અંદર સમય ફેબ્રુઆરી મહિનામાં વસંત મહોત્સવ થાય છે તેર નંબર જન્માષ્ટમીનો મેળો દેવભૂમિ દ્વારકામાં સૌથી તેમ મોટો જન્માષ્ટમી મેળો થાય છે સ્થળ કારતક દેવભૂમિ દ્વારકા અને શ્રણવદ આઠમ આઠમના રોજ કૃષ્ણ જન્મ મહોત્સવ નિમિત્તે થાય છે ભાટભૂત નો મેળો ભરૂચ ભરૂચમાં વર્ષે ખાતે મેળો મેળો યોજાય છે નંબર ભરૂચમાં સ્થળ ભરૂચ કઈ સમયે શ્રાવણ વદ નોમ ના દિવસે ભરૂચમાં મેળો ભરાય છે ક્યારે શ્રાવણ વદ નોમ ના દિવસે સોળ નંબર રેખા નો મેળો ભરૂચ ભરૂચમાં જેનો રીખવદેવ નો મેળો ભરાય છે ક્યાં કઈ જગ્યાએ રીખવદેવ નો મેળો ભરાય છે ભરૂચની અંદર સમય કારતક સુદ પૂનમ ના દિવસે ભરાય છે કે નો ગંગાજી નો મેળો કચ્છની અંદર અઢાર નંબર શંખો નો મેળો કચ્છમાં કચ્છ જે કાકડી પિંડમાં નખત્રાણા પાસે ભરાય છે રવેચીનો મેળો કચ્છની અંદર કચ્છ જે રાપરમાં આજે મેળો ક્યાં કચ્છમાં ચૈત્ર માસ પ્રથમ સોમવારે આ મેળો ભરાય છે કવાડનો મેળો છોટા ઉદયપુર ધોળેટીના ત્રીજા દિવસે કવાડમાં આદિવાસી મેળો ભરાય છે છોટા ઉદયપુર ખાતે ગોળ ગધેડાનો મેળો દાહોદ ની અંદર દાહોદના મેળો ભરાય છે ગાય ગોહિ નો મેળો દાહોદ દાહોદના નગરવાડામાં કારતક સુદ એકમના ગાય ગોહડીનો મેળો ભરાય છે ચોવીસ નંબર આંબલી અગિયારસ નો મેળો દાહોદમાં દાહોદ ખાતે આંબલી અગિયારસ નો મેળો ભરાય છે પચીસ નંબર અંબાજી નો મેળો બનાસકાંઠામાં બનાસકાંઠાના અંબાજી ખાતે મેળો ભરાય છે ભાદરવા માસની પૂનમ ભરાય છે વેનનો મેળો બનાસકાંઠામાં ક્યાં બનાસકાંઠાની અંદર કેવો મેળો ભરાય છે મણીભદ્રી મેળો ભરાય છે બનાસકાંઠા જિલ્લાના મગરવાડા ખાતે ત્યાં મેળો ભરાય છે ક્યાં બનાસકાંઠા જિલ્લાના મગરવાડા ખાતે આ મેળો ભરાય છે દરેક મહિનાની શોધ મેળો ભરાય છે ચિત્ર મેળો જિલ્લાના પોશિયા ભાખરી ખાતે આ મેળો ભરાય છે સાબરમતી આકોર અને વ્યાકોક નદીઓના અહીં સંગમ થાય છે સમય હોળીના બે અઠવાડિયે પછી આદિવાસીઓનો ચિત્ર વિચિત્ર મેળો ભરાય છે ચોત્રીસ નંબર કાર્તિક મેળો પાટણ પાટક પાટણની અંદર છે કાર્તિકનો મેળો પાટણમાં સિદ્ધપુર ખાતે સરસ્વતી નદીના કિનારે થાય કાર્તિક માસની પૂર્ણિમાના કાર્તિકનો મેળો ભરાય છે આ મેળાનું મહત્વ કે ઉટની લેવડ દેવડ માટે બહુ જ વખણાય છે ઊંટની લેવડ દેવડ માટે પાંત્રીસ નંબર માધવપુર નો મેળો પોરબંદરમાં પોરબંદર પૂનમ ના દિવસે પાવાગઢ ખાતે તેમનો મેળો ભરાય છે ચૈત્ર માસની પૂનમ ના આઠમે ચંદી પડવાનો મેળો નવસારીમાં નવસારીમાં ઉભરાટમાં અને ચૌદશ ના દિવસે ચંદી પડવાનો મેળો ભરાય છે

ડિસેમ્બર જાન્યુઆરીમાં કચ્છમાં રણ મહોત્સવ યોજાય છે ત્યાર પછી ડાંગ દરબાર ડાંગ દરબાર ક્યારે યોજાય છે આવામાં માર્ચ મહિનાના યોજાતો નૃત્ય મહોત્સવ છે તો મિત્રો તમને મારા વિડીયો લાઈક ગરમ્યો હોય તો લાઈક કરો શેર કરો અને અમારા ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુ મહિના નવતક બે છે તેના પર ક્લિક કરશો એટલે ડેલી અમારા આવનારા વિડીયોની માહિતી તમને એક નોટિફિકેશન બેલ દ્વારા મળતી રહેશે ખુશ રહો મિત્રો આજુબાજુ સાફ સફાઈ રાખવી સ્વચ્છ ભારત જય હિન્દ வந்தே மாத்திரம்